હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. આજે ધોરણ 7ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના નવા ચેપ્ટરની શરૂઆતમાં હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, એ ચેપ્ટર વિશે હવે માહિતી મેળવવાની છે. આ ચેપ્ટરમાં મુખ્યત્વે આપણે સરવાળા બાદબાકી કરવાના છે. શું કરવાનું છે? સરવાળા અને બાદબાકી, પરંતુ અંશ અને છેદ વાળા છે ને. અહીંયા સરવાળા બાદબાકી, અહીંયા અંશ છેદ આપેલા છે બધે, તો એ બધા સરવાળા બાદબાકી કરવાના છે. તો આવા સરવાળા બાદબાકી હોય ને ક્યારે થાય ખબર છે તમને? કે જ્યારે બંને સંખ્યાના છેદ સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા. ત્યારે જ સરવાળો અને બાદબાકી થાય. જુઓ, બધાના છેદ અલગ છે. અહીંયા 5, 7, અહીંયા ખાલી 8, 11, 15, 3, 2, બધા અલગ અલગ છે. તો સૌથી પહેલા આપણે બધા જ પદને, બધા જ છેદને સરખા કરવા પડશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો દાખલો, પ્રશ્ન 1 ઉકેલો. એમાં આવ્યું છે 2 - 3 ના છેદમાં 5. અહીંયા 2 ના છેદમાં કાંઈ નથી, તો શું હોય? 1 તો હોય જ. ઓકે, તો જુઓ છઠ્ઠામાં તમારે આવી ગયું લસ્સા અને ગુસ્સા. આવી ગયેલું ને કોર તમે ભણી ગયેલા છો. તો સૌપ્રથમ આ ચેપ્ટર શીખવા માટે તમને બધા જ મિત્રોને લસ્સા ફરજિયાત આવડતા હોવા જોઈએ જ, તો જ સરવાળા બાદબાકી થશે, નકર થશે નહીં. જુઓ, પહેલું છેદમાં અહીંયા 5 છે અને અહીંયા 1 છે. તો સૌપ્રથમ આ બંનેનો લસાઅ લઈએ, છેદનો ગુણાકાર કરવાનો. શું ગુણાકાર? 5 એકા 5. 5 થશે તો લસાઅ કેટલો આવ્યો? આનો 5. તો બંને બાજુ છેદ 5 કરવાનો. પહેલી સંખ્યા આપેલી છે 2 છેદમાં 1 ગુણ્યા. હવે 1 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 5 આવે? 5 વડે. છેદમાં 5 વડે ગુણીએ તો અંશમાં આપણે કેટલા વડે ગુણવાના? 5 વડે. પછી વચ્ચે માઇનસ ની નિશાની છે તો માઇનસ. અહીંયા તો ઓલરેડી 5 છે એટલે એ પદને કાંઈ કરવાનું નથી, તો ડાયરેક્ટ મૂકી દઈએ 3 ના છેદમાં 5. ઓકે, હવે ગુણાકાર. 5 2 10. 10 ના છેદમાં 5 એકા 5 અને ઓછા 3 ના છેદમાં 5. જો બંનેના છેદ સરખા થઈ ગયા 5 5, તો હવે આપણે આની શું કરવાની? બાદબાકી. માત્ર અંશની, છેદની નહીં. 10 - 3 અને આખાના છેદમાં 5. હવે બાદબાકી કરો. 10 માંથી 3 જાય, કેટલા બનશે? 7. તો આ આવી ગયો આપણો જવાબ, 7 ના છેદમાં 5. હજી આને મિશ્ર સ્વરૂપે ફેરવી શકાય, પરંતુ એ ફેરવવાની જરૂર નથી, આપણે આ સુધી જ રાખવાનું. ઓકે, આગળ જોઈએ દાખલા નંબર 2. 4 આપેલા છે, છેદમાં કઈ છે નહીં, તો છેદમાં આપણે પહેલા 8 લાવવા પડશે. તો લસાઅ અહીંયા છેદમાં 8 છે, તો આપણો લસાઅ કેટલો થશે? 8. તો ચાલો 8 લાવીએ આપણે. હવે તો 4 છેદમાં 1 ગુણ્યા 8. ઓકે, અને વત્તા 7 ના છેદમાં 8, થઈ ગયો ગુણાકાર. હવે જુઓ બંને સંખ્યા છે, તો 8 ગુણ્યા 4 8 6 32 ના છેદમાં 8 વત્તા 7 ના છેદમાં 8. તો જુઓ બંને સંખ્યા સરખી થઈ ગઈ. તો હવે છેદ સરખા થઈ ગયા, તો અંશમાં આપણે સરવાળો કરી દઈએ. 32 વત્તા 7 છેદમાં 8, બંનેનો સરવાળો 32 વત્તા 7 એટલે કેટલા થશે? 39 થશે. તો 39 ના છેદમાં 8. જો આ સંખ્યાને મિશ્ર સ્વરૂપે પ્રયોગ હોય તો ભાગાકાર કરવાનો. 39 ભાગ્યા 8, તો ભાગ ક્યાં ચાલશે? 8 ચોક 32. અને હવે બંનેની બાદબાકી,
39 માંથી 32 જાય કેટલા વધશે 7 વધે 32 પછી 33 34 35 36 37 38 અને 39 7 વધ્યા હવે આને મિશ્ર સ્વરૂપે લખવાનું ઉપર જવાબ આવ્યો પૂર્ણ સંખ્યા એટલે 4 પૂર્ણાંક છેદ આવ્યો છે ને અંશમાં લખવાનું 7 ના છેદમાં 8 ઓકે તો આ થઈ ગઈ મિશ્ર સંખ્યા રેડી આગળ હવે જુઓ પ્રશ્ન નંબર ત્રીજો ડાકો હતો ને એ ત્રીજો ડાકો 3 ના છેદમાં 5 વત્તા 2 ના છેદમાં 7 આ રીતે રકમ આપેલી છે તો પહેલા છેદ સરખો કરવો તો છેદ બંનેનો ગુણાકાર કરી દઈએ 7 5 ને 35 તો લસાઅ કેટલો આવશે લસાઅ બરાબર 35 હવે ગુણાકાર 3 ના છેદમાં 5 5 ને કેટલા વડે ગુણીએ તે 35 થાય 7 વડે ગુણવા પડે ને તો 5 ગુણ્યા 7 છેદમાં 7 વડે ગુણ્યા તો અંશમાં પણ 7 વડે હવે વત્તા 2 ના છેદમાં 7 કેટલા વડે ગુણવા પડશે 7 ને 5 વડે 7 5 35 થઈ જશે તો આને પણ ગુણ્યા 5 હવે બંનેનો ગુણાકાર 7 તેરી 21 વત્તા 2 5 10 ને આખાના છેદનો તો સરખાશ થાય છે 35 રેડી હવે બંનેનો સરવાળો 21 વત્તા 10 21 ને 10 31 તો 31 ના છેદમાં 35 આ આવી ગયો આપણો જવાબ ઓકે ખબર પડી ને બધાને આગળ જુઓ દાખલા નંબર 4 આયા બાદબાકી કરવાની છે હવે આ એક રીત અથવા તો તમે ડાયરેક્ટ ગુણાકાર કરો ડાયરેક્ટ એટલે આવી રીતે ગુણાકાર ના કરો તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી દેવાનો મારી દે ચોકડી ગુણાકાર શું કરવાનું ચોકડી ગુણાકાર એટલે 9 ગુણ્યા 15 ક્રોસમાં થાય ને 15 ગુણ્યા 9 15 9 135 આમાં લખ્યા આપણે 9 ગુણ્યા 15 અને ઓછા 4 ગુણ્યા 11 છે આવી રીતે અને આખાના છેદમાં બંનેનો ગુણાકાર 11 ગુણ્યા 15 ચાલો હવે ડાયરેક્ટ ગુણાકાર કરીએ 15 9 135 ઓછા 11 4 44 આખાના છેદમાં 15 ગુણ્યા 11 એકમ દશકની 5 1 5 1 એટલે 165 આવી ગયો ગુણાકાર અને હવે આપણે શું કરવાનું રહેશે બાદબાકી તો 135 માઈનસ 44 1 અહીંયા કેટલા આવશે 10 10 ને 3 13 તો 13 માઈનસ 4 13 માંથી 4 કાઢીએ કેટલા બનશે 51 તો જવાબ આવશે આપણો 51 ના છેદમાં 165 આ આવી ગયો આપણો જવાબ ઓકે ખબર પડી ને અહીં સુધી બધાને 51 ના છેદમાં 165 હવે જો પાંચમા દાખલામાં એક સાથે ત્રણ સંખ્યા આપેલી છે કેટલી ત્રણ સંખ્યા આપેલી છે તો આમાં આપણે એક સાથે ત્રણેય સંખ્યાનો લસા લેવાનો જુઓ અહીંયા છેદમાં 10 આપેલા છે હવે આ સંખ્યાને આપણે છેદમાં 5 છે તો 2 વડે ગુણીએ તો 10 થઈ જાય અને એવી રીતે અહીંયા કેટલા વડે 5 વડે ગુણીએ તો 10 થઈ જાય તો લસાઅ કેટલો આવશે કોમન એટલે 10 લસાઅ બરાબર 10 હવે બધાનો ગુણાકાર પહેલી સંખ્યા 7 ના છેદમાં 10 એમનું વત્તા 2 ના છેદમાં 5 ગુણ્યા 2 છેદમાં 2 વડે ગુણ્યા તો અંશમાં પણ 2 વડે ગુણવાના પછી વત્તા 3 ના છેદમાં 2 ગુણ્યા 5 ઉકામ 5 વડે ગુણ્યા છેદમાં 10 કરવાતા કેટલા થાય હવે બધાનો ગુણાકાર કરીએ તો 7 વત્તા 2 2 4 વત્તા 3 5 15 અને આખાના છેદમાં બધે કેટલા થાય છે 10 તો આખાના છેદમાં 10 ઓકે હવે બધાનો સરવાળો કરીએ 7 વત્તા 4 શું કરવાનું પહેલા 7 ને 4 11 અને 11 વત્તા 15 એટલે કેટલા થશે તો
ચોતર 26 તો 26 ના છેદમાં 10 આ આવી ગયો આપણો જવાબ ઓકે ખબર પડી ને બધાને તો હવે આ 26 ના છેદમાં 10 જવાબ આવી ગયો હવે આને આપણે જો ભાગ ઉડે છે અહીંયા 13 અને 10 બંને બે કી સંખ્યા છે તો અહીંયા આપણે ભાગ ઉડાડવી 13 2 26 અને 5 2 10 બંનેમાંથી 2 2 કેન્સલ એટલે કેટલા વધશે 13 ના છેદમાં 5 આ આવી ગયો આપણો જવાબ રેડી સમજ પડે છે ને બધાને અને ખાસ ભાઈ દાખલા વારંવાર જોઈ લેજો વિડિયો તો જ ખબર પડશે અને આગળમાં આવડશે નકર આવડશે નહીં હવે ખાસ દાખલામાં ધ્યાન રાખજો એક સાથે ત્રણ સંખ્યા છે તો પહેલા આપેલી મિશ્ર સંખ્યા અને મિશ્ર સંખ્યા કહેવાય તો મિશ્ર સંખ્યાને પહેલા આપણે આની જેમ અંશ છેદમાં એટલે કે અપૂર્ણાંકમાં ફેરવવી પડશે તો અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 લખ્યા છે ને તો એને નીચેથી ઉપર જવાનું 2 નિશાની સાથે ગુણાકાર અને સરવાળાની તો પહેલા 3 ગુણ્યા 2 3 2 6 6 તો હવે આ રીતે કરવી તો ડાયરેક્ટ ક્રોસ ગુણાકારથી પણ જવાબ આવી જશે તો ક્રોસ ગુણાકાર અહીં લખું છું ક્રોસ ગુણાકાર એ રીતે કરીએ આપણે 8 ગુણ્યા 2 8 ગુણ્યા 2 અને વત્તા 7 ગુણ્યા 3 અને આખાના છેદમાં 3 ગુણ્યા 2 આવશે આવી રીતે હવે ગુણાકાર કરી નાખીએ 8 2 16 વત્તા 7 3 21 અને આખાના છેદમાં 3 2 6 હવે 6 ને 1 7 અને 2 ને 1 3 તો 37 ના છેદમાં 6 આવી ગયો જવાબ હવે આને મિશ્રમાં ફેરવવું હોય તો શું કરવાનું આનો ભાગાકાર 37 ભાગ્યા 6 છાયે છાયે 36 એટલે 1 હોય તો આને ભાગાકારની મિશ્ર સંખ્યામાં લખવું હોય તો ઉપર જે જવાબ આવ્યો છે એ પૂર્ણ સંખ્યા 6 પૂર્ણાંક છેદમાં આવ્યું નીચે શેષ વિધેય અને અંશમાં લખવાનું 1 ના છેદમાં 6 આ થઈ ગયો આપણો બંનેમાંથી કોઈ પણ લખો બંને જવાબ આપણા સાચા પડે ઓકે તો આ પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ બધા મિત્રોએ ખાસ આ વિડિયો ઓછામાં ઓછા 3 થી 4 વાર જોવાનો છે એટલે તમને કમ્પલસરી બધાને ખાસ કરીને લસા લેતા આવડી જશે અને પછી આગળ તરફ જવાનું છે તો આજે અહીં સુધી રાખીએ જેથી તમને બધાને લસા લેતા આવડી જાય ખૂબ વધારે પ્રેક્ટિસ કરજો ઓકે